નમસ્તે દોસ્તો ચાલો તો સામાન્ય જ્ઞાનમાં આપણે અભ્યાસ છઠ્ઠા પાઠમાં આગળ કરીએ એ પહેલાં કેટલાક વ્યવસાયકારોના ચિત્રો નિહાળીએ જોવા છે ને ચિત્રો જોવાની કોને ન મજા આવે ભાઈ અને આ બધી દુકાને તમે પણ ગયા છો ખરીદી કરવા જાઓ છો ને તો ચાલો દોસ્તો કેટલાક આપણે ચિત્રો નિહાળીએ એમાં પહેલું જ ચિત્ર છે એ ચિત્રમાં શું નામ લખ્યું છે કિરાણા સ્ટોર આપણે શું કહીએ છીએ ખબર બાલ દોસ્તો કરિયાણાની દુકાન એમ કહીએ ને તો ઘરમાં કોઈ વસ્તુ ખાલી થઈ જાય તો આપણે ક્યાં લેવા જઈએ કરિયાણાની દુકાને ઘી લેવા જઈએ ગોળ લેવા જઈએ જાત જાતના અનાજ લેવા જઈએ જઈએ છીએ ને તો ત્યાંથી આપણે બધી વસ્તુઓ મળે છે તો આગળ આપણે બીજું ચિત્ર જોઈએ શેની દુકાન છે તમને ખ્યાલ છે વાંચો તો તમને ખ્યાલ આવી જાય શું લખ્યું છે દવાની દુકાન તો એક વૃદ્ધ માણસ એ દવાની દુકાને શું લેવા આવ્યા છે દવા અને દુકાનદાર છે એ દાદાને દવા આપી રહ્યા છે આગળ અભ્યાસ કરીએ આપણે જોઈએ ચાલો આ શેની દુકાન છે આ દુકાન જોઈને મોઢામાં પાણી આવી જાય એવું છે ઓ ભાઈ પાણી આવી જાય ને મોઢામાં ગળી ગળી બધી વસ્તુઓ મળે મીઠાઈની દુકાન મીઠાઈની દુકાન એ કેવી સુંદર મજાની છે એક છોકરો એ મીઠાઈ ખરીદવા આવ્યો છે અને પહેલાં મીઠાઈવાળા ભાઈ એણે માથે ટોપી પહેરી છે એને શું કહેવાય ખબર છે કંદોયો કહેવાય એ મીઠાઈ વેચી રહ્યા છે ચાલો આ છે શાકભાજીની શાકભાજીની દુકાન છે ને તો શાકભાજીની દુકાનમાં શાકવાળા ભાઈ શાક તોલામાં જોખી રહ્યા છે અને ત્રાજવું કહીને આપણે ત્રાજવામાં જોખી રહ્યા છે અને કેટલીક ટોપલીઓ પડી છે એમાં ફુલાવર રીંગણા બટેટા ટમેટા જાત જાતના શાકભાજી છે ચાલો આ શેનું ચિત્ર છે ભાઈ જો લખેલું હો ફુગાવાળાનું ફુગાવાળાનું ચિત્ર છે ને તો પહેલાં ભાઈ છે એ જાત જાતના રંગીન ફુગ્ગા વેચી રહ્યા છે ચાલો આ શેનું ચિત્ર છે શાકવાળા ભાઈનું બરાબર ને શાકવાળા ભાઈના હાથમાં શું છે ત્રાજવું ત્રાજવું છે ને એના માથા ઉપર શું મૂકેલું છે શાકની ટોપલી તો એ શેરીએ શેરીએ અને ઘરે ઘરે શાકભાજી વેચવા નીકળ્યા છે ચાલો આ શેનું ચિત્ર છે એક બેન બેઠા બેઠા એ લોકોને ગ્લાસમાં પાણી વેચી રહ્યા છે બાળ દોસ્તો તમે આજે સુંદર મિજાના ચિત્રો જોયા ને નિહાળ્યા ને ચિત્ર જોવાની મજા આવીને તો ચાલો આપણે છઠ્ઠા પાઠમાં અધૂરું આગળ અભ્યાસ કરીએ છઠ્ઠા પાઠનું શું નામ છે વનસ્પતિ અને માણસો ઉપર થતી ઋતુઓની અસર તો છેલ્લે આપણે ખરા ખોટા અભ્યાસ કરતા હતા એમાં આગળ અપે અભ્યાસ કરીએ સાતમું જોઈએ વાક્ય શિયાળામાં લોકો આંબળાનું જીવન પાક અને સૂકો મેવો વગેરે ખાય છે તો આ વિધાન કેવું બનશે સાચું બાલ દોસ્તો તમે ક્યારે આંબળું ખાધું છે આંબળું ખાઈને શરીર માટે બહુ સારું પણ કેવું લાગે ખબર તમને ખાટું ખાટું લાગે હો ભાઈ પણ આંબળાનો મુરબ્બો પણ બહુ સુંદર મજાનો બને એમાં ખાંડ ભેળવેને ને એટલે મીઠો મીઠો લાગે ચાલો આઠમું વાક્ય જોઈએ લોકો ઉનાળામાં ગરમીથી બચવા પર્વત ઉપર કે દરિયા કિનારે ફરવા જાય શું કામ શું કામ જાય ખબર છે તમને પર્વત ઉપર જાય તો સુંદર મજાનો પવન આવે દરિયા કિનારે પણ સરસ મજાનો પવન આવે એટલે આપણને ગરમી થાય નહીં એટલે આ વિધાન કેવું બનશે સાચું નવમું વાક્ય જોઈએ વરસાદ પડે તે પહેલાં ઘરની ચીજવસ્તુઓને તડકામાં સૂકવી દેવી જોઈએ આ વિધાન કેવું બનશે ખબર છે તમને સાચું સૂકવી દેવી પડે ને ભાઈ તડકામાં નહીતર વસ્તુ છે એ ભેજવાળી થઈ જાય અને ઘણી વસ્તુ ભેજને લીધે કરમાઈ જાય બગડી જાય ખરાબ થઈ જાય એ પહેલાં જ એને સૂકવી દેવી પડે દસમું વાક્ય જોઈએ ચોમાસામાં માછીમારો માછલા પકડવા દરિયામાં જાય છે તો આ વિધાન કેવું બનશે ખોટું આ વિધાન ખોટું બનશે તો બાળ દોસ્તો ચોમાસામાં માછીમારો દરિયામાં ક્યારેય જતા નથી કારણ કે દરિયામાં ઘણીવાર કરંટ પણ આવે પાણીનો પ્રવાહ વધે મોજાનો પ્રમાણ પણ વધી જાય ક્યારેક હોળી ડૂબી પણ જાય એટલે એ લોકો ચોમાસામાં માછીમારી કરવા જતા નથી અગિયારમું વાક્ય જોઈએ ચોમાસું પૂરું થતાં લોકો કાચા ઘરોને લૂપી ગૂપીને સરસ બનાવે છે આ વિધાન કેવું બનશે સાચું ચોમાસું હોય વરસાદ ખૂબ પડે તો ગામડામાં જૂના મકાન હોય કાચા મકાન હોય ગારલી પેલા હોય તો એ બધું એ ધોવાઈ જાય અને પરિણામે એ ચોમાસું પૂરું થાય એટલે લોકો વળી પાછા મકાનને ગુપીને સુંદર બનાવતા હોય છે બારમું વાક્ય જોઈએ કાપણી પૂરી થતા ખેડૂતો અનાજ ચોખ્ખું કરી ઘરમાં ભરે છે આ વિધાન કેવું થશે સાચું ચાલો બાળ દોસ્તો તો હવે આજે આપણે કેટલાક જવાબો આપણે મેળવીશું દરેક શબ્દ દરેક વાક્ય એની સામે બે જવાબ આપેલા છે એ સિવાય પણ ઘણા જવાબો થાય હો બાલ દોસ્તો આ બે જ જવાબ થાય એવું નથી પણ આપણે તો બે જ જવાબ લખવાના છે એટલે માગ્યા મુજબમાં પહેલો જ આપણે શબ્દ વાંક્ય જોઈએ ઝાડના બે નામ તમને વાંચતા આવડે છે વડ અને આંબો બરાબર ને દોસ્તો તો બે નામ સિવાય બીજા નામ આવડે તમને લીમડાનું ઝાડ વડનું ઝાડ કેરીનું ઝાડ પીપળાનું ઝાડ કેટલા બધા ઝાડના નામો છે બરાબર ને પણ એવું નથી કે આ બે જ નામ લખવા બોલવા તો જેટલા આવડતા હોય એટલા બોલાય પણ જવાબમાં તો બે જ લખવાના છે બીજું જોઈએ આપણે બે છોડના નામ વાંચીને કયો જોઈ પહેલું શું નામ લખેલું છે ગુલાબ પછી શું લખ્યું છે બાજુમાં તુલસી તો આ બંનેને શું કહેવાય છોડ બરાબર ને દોસ્તો ત્રીજું જોઈએ જો ભાઈ ત્રીજોનો જવાબ તમને આવડવા જ જોઈએ કેટલાય નામ થાય એમાં તો શિયાળાના બે શાકભાજી તો તમને શાકભાજીના નામ તો આવડે છે ને પણ એ ધ્યાનમાં રાખવું પડ્યું કે એ શિયાળામાં થતા હોવા જોઈએ ઉનાળામાં કે ચોમાસામાં નહીં તો અત્યારે આપણે બે નામ જોઈએ એમાં પહેલું નામ છે કોબી કોબીની બાજુમાં શું નામ લખ્યું છે વાંચો જોઈ તમારા વાલીને સંભળાવવો જોઈ રીંગણા તો આ બે શાકભાજી શિયાળામાં થાય શિયાળામાં તો ઘણા જ શાકભાજી થાય હો ભાઈ પણ અહીંયા તો બે જ લખવાના હતા એવી રીતે આપણે ચોથા શબ્દ મંદર ઉનાળાના જોઈએ ઉનાળામાં કયા કયા બે શાકભાજીના નામામાં લખેલા છે દૂધી અને ટિંડોરા પાંચમો જોઈએ ચોમાસાના બે શાકભાજીના નામ કયા કયા બે નામ લખેલા છે પહેલું છે કારેલા અને બીજું નામ શું છે કારેલાની બાજુમાં શું નામ લખેલું છે ભીંડો તમને કારેલા અને ભીંડો ભાવે છે ઘણા લોકોને તો બહુ જ ભાવે હો ભાઈ ઘણા લોકો એમ કે કારેલા કડવા કડવા લાગે ભીંડો કેવો લાગે તો કે ચીકણો ચીકણો પણ કારેલાનું શાક તો એવું સુંદર મજાનું લાગે બે ફળોના નામ કયા કયા બે ફળોના નામ લખેલા છે ચીકુ અને સફરજન તો બાળદોસ્તો તમને ચીકુ સફરજન ફાવે છે ને હવે છેલ્લું જોઈએ આપણે ફૂલોના બે નામ કયા કયા છે મોગરો અને ગુલાબ તો દોસ્તો આજે આપણે ઘણું શીખ્યા હવે પછીના તાસમાં આગળ અભ્યાસ કરીશું આવજો